દેશ બદલાઈ રહ્યો છે, ગુજરાત બદલાઈ રહ્યું છે અને રેસ્ટોરન્ટમાં વેટર પણ બદલાઈ રહ્યા છે. કઈ રીતે? અત્યારે આપણે સાયન્સ સિટી વર્લ્ડ નું લાર્જેસ્ટ સાયન્સ પાર્કની અંદર આવ્યા છે, એમાં રોબોટ ગેલેરી ચાલુ થઈ છે, એમાં રોબોટ કાફે પણ બનાવ્યું છે. ત્યાં રોબોટ આપણને જમવાનું સર્વ કરે છે. આખી નવી ટેકનોલોજી છે, નવું જ વસ્તુ છે. આખો જુડ્યો જો, મજા પડી જશે તમને પણ. હેલો ફિટનેસ પબ્લિક, કેમ છો? હું છું આપનો હોસ્ટ વાણીપતિ. અત્યારે અમે અમદાવાદ સાયન્સ સિટીની અંદર આવેલા હતા. તો સાયન્સ સિટીમાં રોબોટિક્સની ગેલેરી અત્યારે મસ્ત મજાની ચાલુ થઈ છે. એમાં રોબોટિક કાફે પણ બનાવવા આવ્યું છે. કાફે કેવું છે એ તમને ખાલી સમજાવી દઉં. કાફેનો મતલબ એવો થાય કે ભાઈ ત્યાં વેટર હોય અને વેટરનો ઓર્ડર લેવા માટે પણ વેટર હોતું હોય છે, બધા મેનેજર હોતા હોય છે. પણ અમદાવાદનું સાયન્સ સિટીનું એવું કાફે છે કે પોતે જ ઓર્ડર લે છે, પોતે જ એનું સર્વ કરે છે અને પોતે જ વસ્તુ બધું બનાવે છે. એ આખી સિસ્ટમ તમને સમજાવીશું. તો અત્યારે હું તમને, અત્યારે જો અહીંયા રોબોટ છે, એક સામે છે ને એક અહીંયા છે. જો આપણી ચા કોફી જે પણ કંઈ તમે મંગાવો છો, તે એક ચા કોફી ડાયરેક્ટ સીધે આની અંદર આપણે ટ્રેમાં મૂકી દેવાની અને એમને જે કમાન્ડ હોય એ કમાન્ડ આપી દે. એટલે જે તે ડબ્બા બધા નંબર લખેલા છે કે 4 નંબર 3 નંબર એવી રીતે બધાના ટેબલ છે, એ દરેક સુધી ત્યાં વસ્તુ પહોંચતી હોય છે. તો આ કાફેની બીજી ઘણી બધી માહિતી તમારા સુધી પહોંચાડવી છે. પણ એના પહેલાં જો આપણે રૂપસુંદરી અત્યારે નીકળી ગઈ છે, પણ કેવું રોબોટવાળી છે. હા જો, એ અહીંયા જ આવી લો, આપણા માટે ચા બની ગઈ છે, આવી ગઈ છે, સીધું થશે, હવે લઈ લો એમ કે છે ભાઈ. તો આપણે ચા મંગાવી હતી. બસ બસ બસ, તો ચા આવી ગઈ છે. સીધી તો ભાગવા લાગી કે તમે લઈ લીધું ને એટલા માટે. આપણી જો ચા ને તો આવી ગઈ છે, પણ હવે જે હવે ચાલુ થયું સિસ્ટમ એ તમને સમજાવ્યું કેવી રીતે આખી ઓર્ડર લેશે, રોબોટ કેવી રીતે કામ કરશે. તો ત્યાં આપણે સ્ક્રીનને છે, તો આપણે અહીંયાના જે વ્યક્તિ છે એમના સાથે પૂછી લઈ. મોટા ભાઈ, પહેલાં આ રોબોટ આખું કાફે કેવી રીતે એક્વાયર કરી લે છે, એ કઈ રીતે થવાનું છે એ બતાવો આપણે. આ એક તો ફ્યુચર ટેકનોલોજી છે. અમે ઇન્ડિયા ફર્સ્ટ રોબોટિક કેફે છે. આખા ઇન્ડિયામાં નરેન્દ્ર મોદી થ્રુ આજે ઇનોગ્રેશન થયું છે, એ અમારું આ કેફે. ઓકે, એનું સૌથી પહેલું બરાબર. અમે ટૂંકમાં થોડું સમજાવું તો એ છે કે સામે જે બી ડિસ્પ્લે છે ને, ત્યાંથી ઓર્ડર પ્લેસ થશે. કોઈ બી માણસ હોય, કોઈ બી વ્યક્તિ હોય, નાનાથી નાનું મોટા મોટું સિમ્પલ વે માં ઓર્ડર પ્લેસ કરે, ત્યાં જ પેમેન્ટ કરવાનું ઓનલાઈન. નો કેશ. ઓકે, ત્યાંથી અમારા સિસ્ટમ થ્રુ અમારા પાસે આવી જશે, અમારા સિસ્ટમમાં બરાબર. ને સિસ્ટમ મશીન ના ઓર્ડર આપશે. ઓકે, એટલે કોઈ માણસ નહીં, માણસ કોઈ. ઓકે, તો મશીનને આપણે એ ઓર્ડર ગયો બરાબર. તો પછી ફૂડ કોણ બનાવશે? ફૂડ બી મશીન જ બનાવશે, માણસમાં એમાં કોઈ હાથ જ નહીં. જેમ કે ચલો આપણે એક વસ્તુ કહી શકીએ કે આપણે સમોસા મારે જોવે છે, તો બરાબર સમોસા રોબોટને ખબર હશે કે મારે આટલા તળવાના, આ બ્રાઉન થાય તળવાના, આટલા જ મારી ક્વોન્ટિટીમાં છે, કેટલા હું ડિસ્પ્લેમાં આપી શકું છું, કેટલા હું સર્વ કરી શકું છું, બધી માણસની જેટલી સેન્સ છે એટલી મશીનમાં છે. ઓ બા, તો અહીંયા એવા કેટલા મેનુ બનાવવા રાખેલા છે કે જે એ રોબોટ બનાવવાના છે? ફિલહાલ તો 3 થી 5 થી 7 જેટલા મેનુ અમે અત્યારે. શું શું છે? પુલાવ છે, બિરયાની છે, પછી ભાજીપાઉ છે, સમોસા છે, સેન્ડવીચ છે, પાસ્તા છે, બધું જ. તો ચલો આપણે બિરયાની પર આપણે આવીએ છીએ. પ્યોર વેજ છે, આપણે અમદાવાદમાં ગુજરાતમાં છે એટલે પ્યોર વેજ વસ્તુ રહેવાની છે. તો એની અંદર મસાલા, મીઠું, હળદર જે પણ છે એ તો ચાખીને જ આપણે કરતા હોય છે. તો રોબોટને કેમ ખબર પડવાની કે ભાઈ આ સારું બન્યું, ખરાબ બન્યું, કે જે ખબર પડે? એ અમારું મશીન થ્રુ પહેલાની જે ટેકનોલોજી હોય એ પ્રમાણેની સેન્સ એને મને આપવામાં આવે. અચ્છા, કે આ ટેસ્ટનું આ રીતે જ બનવાનું, કે આટલું જ મીઠું, કે આટલી જ હળદર, કે આટલું જ મરચું, અચ્છા આટલું જ પડવું જોઈએ. હા હા, એનાથી વધુ ને ક્યાંથી ઓછું ને. ઓકે, એટલે એક્ઝેક્ટ એક માપ એક સરખું ટેસ્ટ આપ. બરાબર, સમજાઈ ગયું. એટલે બધું જ પોતાની જાતે સેન્સ કરશે. ઓકે, તો અહીંયા આપણે તમે કીધું કે 3 થી 4 આઈટમ જે બધી વસ્તુ અલગ અલગ બનાવશે. તો ચલો એ આપણે ફૂડ તૈયાર પણ થઈ ગયું, તો એ મારા ટેબલ સુધી કઈ રીતે પહોંચે? ટેબલ સુધી એવી રીતે પહોંચે કે આ તમે જોઈ શકો છો. નામ શું રાખ્યું છે? એમી રોબોટ. એમી નામ છે. એમી નામ છે. અચ્છા, બોલાઈએ તો જોવે ખરા? ના, એ જોવે. ઓકે, ચલો ફૂડ આપણે આવી ગયું, તો એને આપણે હેન્ડથી જ આપવાનું કે ભાઈ જાતે લઈ લેશે? નહીં, એક માણસ હશે. બરાબર, એક માણસ ડીશ લેશે અને પેલા એમી રોબોટમાં ખાલી મૂકી દેવાનું.
ઓકે જે ટેબલ નંબર ટેબલ નંબર તો તું આ જો હવે આપણી એમી આવી રહી છે તો એ અમીને આપણે ડીશ મૂકી દીધી બરાબર છે મેં હું બેઠો છું તે છે ખૂણામાં તો એને કેવી રીતે ખબર પડી કે મારો જ ઓર્ડર છે ને આ આ ટેબલ ઉપર જ આપવાનો છે આમાં એક્ચ્યુઅલી સર મેપિંગ કરેલું છે અચ્છા એ મેપિંગ થ્રુ એ જોવે છે એનું વિઝ્યુઅલ એવું છે કે હું આપણે આ રસ્તામાં જઈશ તો આ નંબર ઉપર હું પહોંચી જઈશ ઓકે એમીને અહીંયા થોડીક વાર માટે બોલાવી શકશો શ્યોર શ્યોર કેમ નહીં ચાર નંબર ઉપર મૂકો હા બોલાવો ખાલી ઊભી રહેશે ખરા થોડીક વાર દસ થી પાંચ સેકન્ડ ઉભી રહેશે ઓકે જો હવે આપણે એમી આવી રહી છે આ એ જો હવે એનું મેપ જોશે કે ભાઈ હું ક્યાં મારે ઉભું રહેવાનું છે ઓકે ચાર નંબર ઉપર આવીને ઉભી રહી ગઈ છે કે ભાઈ જે વસ્તુ છે એ દસ સેકન્ડ સુધી આ રીતે ઉભી રહેશે અને એનું આપણે જે પણ વસ્તુ લીધી છે એ આપણે ટેબલ ઉપર લઈ લેવાની પછી દસ સેકન્ડ થાય એટલે અમી કહે છે બાય બાય જો અમી જતી રહી હતો જો આવું ફ્યુચર જ્યારે પણ તમે કદાચ હવે જ્યારે પણ આવશો ત્યારે આ સિસ્ટમ તમને અમદાવાદ સાયન્સ સિટીની અંદર તમને જોવા મળવાની છે તો ઇન્ડિયન્સનું કહેવાય છે તો પહેલું રોબોટ કાફે છે અને બહુ જ નેક્સ્ટ લેવલની વસ્તુ છે તમે જ્યારે પણ આવો છો તમારા બાળકો સાથે જરૂરથી અહીંયા ટ્રાય કરવા જેવું છે કેવું ભાઈ મજા આવી કે નહીં બરાબર આવજો ને ઓકે તો આવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણા પેજ ઉપર ફટાફટ ફોલો કરતા થાવ અને નેક્સ્ટ વિડીયોમાં પણ કંઈક નવી નવી ઇન્ફોર્મેશન સાથે ફરી મળીએ ત્યાં સુધી અમને આપો રજા જય હિન્દ અને